असलामुअलैकुम बाळको, धोरण बे मां आपणे आपणा अगाउना पीरियड में आपणे यूनिट फोर सीख्या था। यूनिट फोर हतुं एनिमल्स नेम एटले के प्राणीओना नाम, ए आपणे सीखी गया। हवे आपणे पांचमू चैप्टर क्यूँ छे, बर्ड्स नेम एटले के पक्षीओना नाम। जे रीतना आपणे प्राणीओना नाम आपणने गुजराती में खबर हती, एज रीतना तमने दरेकने पक्षीओना गुजराती में नाम खबर छे, पण ए नामनू अंग्रेजी शू थाय ए तमने नथी खबर, तो ए आपणे शीखवानू छे के मरकी छे, घूवर छे, कूकड़ो छे, कागड़ो छे, ए बधाने अंग्रेजी में शू कहेवाय ए आपणे शीखवानू छे। तो जुओ, अहीं आपणने चित्र आपेलू छे। तो जुओ, पहलू चित्र शानू छे? तो पहलू चित्र मरघीनू छे। तो मरघीने आपणे शू कहीशू? अंग्रेजी में हेन कहीशू। आपणे एबीसीडी शीख्या त्यारे पण आपणे शीखी गया के एच फॉर हेन, हेन एटले मरघी। तो हेननो स्पेलिंग शू थाय? एच ई एन, हेन, हेन एटले मरघी। पछी जुओ शानू चित्र छे? तो तमने जोईने खबर पड़शे कि घूवर छे। तो घूवर ने शू कहेवाय? आउल कहेवाय, ओ डब्ल्यू एल, आउल, आउल एटले घूवर। पछी जुओ शू छे? कूकड़ो छे। तो कूकड़ा ने शू कहेवाय? कॉक कहेवाय, सी ओ सी के, कॉक, कॉक एटले कूकड़ो। पछी जुओ शानू चित्र छे? कागड़ानू चित्र छे। तो सी आर ओ डब्ल्यू, क्रो, क्रो एटले कागड़ो, सी आर ओ डब्ल्यू, क्रो, क्रो एटले कागड़ो। पछी जुओ शू छे? बतक छे, बतकनू चित्र छे। तो बतक ने शू कहेवाय? डक कहेवाय, डी यू सी के, डक, डक एटले बतक। पछी जुओ हंस छे, तो हंस ने शू कहीशू? स्वान कहीशू, तो एस डब्ल्यू ए एन, स्वान, स्वान एटले हंस। तो आपणे आ स्पेलिंग याद करवाना छे अने समझवाना पण छे कि कया पक्षी ने शू कहेवाय। तो जुओ हवे शानू चित्र छे? तो कबूतर छे। तो कबूतर ने शू कहीशू? कबूतर ने डव कहीशू, कबूतर ने पीजन पण कहेवाय, पण आपणे अहींया कबूतर ने डव थी शीखवानू छे। तो डी ओ वी ई, डव, डव एटले कबूतर। तो आपणने खबर होवी जोईए कि कबूतर ने शू कहेवाय? डव कहेवાય। पछी जુઓ પોપટ, તો પોપટ ને શું કહીશું? પેરોટ, પી એ ડબલ આર ઓ ટી, પેરોટ, પેરોટ એટલે પોપટ। પછી જુઓ ચકલી છે, તો આપણે ચકલી જોઈ છે, આ જે આપણે આપણા ઘર આંગણે આવે છે એ ચકલી છે, તો એ ચકલીને આપણે શું કહીશું? સ્પેરો કહીશું, તો એસ પી એ ડબલ આર ઓ ડબલ્યુ, સ્પેરો, સ્પેરો એટલે ચકલી। શું કહેવાય? ચકલીને સ્પેરો કહેવાય। પછી જુઓ આ શું છે? મોર છે, તો મોરને શું કહીશું? આપણે પીકોક કહીશું, તો પી ઈ એ સી ઓ સી કે, પીકોક, પીકોક એટલે મોર, મોરને શું કહેવાય? પીકોક। પછી જુઓ શું છે? ગરુડ, ગરુડનું ચિત્ર છે, તો ગરુડને આપણે ઈગલ કહીશું, ઈ એ જી એલ ઈ, ઈગલ, ઈગલ એટલે ગરુડ। પછી જુઓ બગલો છે, તો બગલાને શું કહેવાય? સ્ટોર્ક કહેવાય, એસ ટી ઓ આર કે, સ્ટોર્ક, સ્ટોર્ક એટલે બગલો, બગલાને શું કહેવાય? સ્ટોર્ક। તો આપણે અહીંયા ઘણા બધા પક્ષીઓના નામ શીખ્યા, તો કયા કયા પક્ષીઓના નામ શીખ્યા? તો જુઓ પહેલું શું છે? મરઘી છે, એચ ઈ એન, હેન, હેન એટલે મરઘી। પછી ઓ ડબલ્યુ એલ, આઉલ, આઉલ એટલે ઘૂવર। પછી સી ઓ સી કે, કોક, કોક એટલે કૂકડો। પછી જુઓ શું છે? કાગડો છે, સી આર ઓ ડબલ્યુ, ક્રો, ક્રો એટલે કાગડો। પછી ડી યુ સી કે, ડક, ડક એટલે બતક। પછી એસ ડબલ્યુ એ એન, સ્વાન, સ્વાન એટલે હંસ। પછી ડી ઓ વી ઈ, ડવ, ડવ એટલે કબૂતર। પછી પી એ ડબલ આર ઓ ટી, પેરટ, પેરટ એટલે પોપટ। પછી એસ પી એ ડબલ આર ઓ ડબલ્યુ, સ્પેરો, સ્પેરો એટલે ચકલી। પછી જુઓ મોર, તો પી ઈ એ સી ઓ સી કે, પીકોક, પીકોક એટલે મોર। પછી જુઓ ઈગલ, તો ઈ ઈ એ જી એલ ઈ, ઈગલ, ઈગલ એટલે ગરુડ। અને પછી છે બગલો, તો એસ ટી ઓ આર કે, સ્ટોર્ક, સ્ટોર્ક એટલે બગલો। શું કહેવાય? બગલુંને સ્ટોર્ક કહેવાય। તો જુઓ હવે આગળ અહીંયા આપણને એક એક્ટિવિટી આપેલી છે, તો એમાં શું કીધું છે કે બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પક્ષીઓના નામ લખો। તો જુઓ અહીંયા બોક્સમાં આપણને આપેલું છે એચ ઈ એન, હેન, હેન એટલે મરઘી। પછી ઓ ડબલ્યુ એલ, આઉલ, આઉલ એટલે ઘૂવર। પછી ડી યુ સી કે, ડક, ડક એટલે બતક। પછી સી આર ઓ ડબલ્યુ,
क्रो, क्रो एटले कागड़ो। पछी सी ओ सी के कॉक, कॉक एटले कूकड़ो। पछी डी ओ वी ई डव, डव एटले कबूतर। ने एस डब्ल्यू ए एन स्वान, स्वान एटले हंस। तो आ रीतना आपणने बॉक्समां नाम आपेला छे, आपणे चित्र जोवानुं छे अने ए चित्रमां ए चित्र जोईने आपणने अहीं जग्या आपेली छे, ए जग्यामां आपणे तेनो स्पेलिंग लखवानो छे। તમને સ્પેલિંગ ના આવડે તો આ બોક્સમાંથી તમારે સ્પેલિંગ જોઈ લેવાના અને પછી લખી દેવાનું। તો જુઓ પહેલું શાનું ચિત્ર છે, તો પહેલું ચિત્ર બતકનું છે। બતકને આપણે શું કહીશું? બતકને આપણે ડક કહીશું। તો ડકનો સ્પેલિંગ તો ડી યુ સી કે ડક, ડક એટલે બતક। તો આપણે શું લખીશું? ડી યુ સી કે ડક, ડક એટલે બતક। પછી જુઓ બીજું ચિત્ર શાનું છે, તો મરઘીનું છે। તો મરઘીને શું કહીશું આપણે? એચ ફોર હેન, હેન એટલે મરઘી। તો એચ ઈ એન હેન, હેન એટલે શું થાય? મરઘી। પછી જુઓ શું છે? કાગડો છે। તો કાગડાને શું કહીશું? ક્રો કહીશું। તો સી આર ઓ ડબલ્યુ, ક્રો, ક્રો એટલે કાગડો। તો શું લખીશું? સી આર ઓ ડબલ્યુ, ક્રો, ક્રો એટલે કાગડો। તો આ રીતના તમારે સ્પેલિંગ લખી દેવાના છે। પછી જુઓ આગળ શાનું ચિત્ર છે? તો ઘુવડનું ચિત્ર છે। તો ઘુવડને શું કહીશું? આઉલ કહીશું। તો ઓ ડબલ્યુ એલ, આઉલ, આઉલ એટલે ઘુવડ। પછી જુઓ બીજું ચિત્ર શાનું છે? તો કબૂતર છે। તો કબૂતરને શું કહેવાય? ડવ કહેવાય। તો ડવનો સ્પેલિંગ ડી ઓ વી ઈ ડવ, ડવ એટલે કબૂતર। તો આ રીતના તમારે સ્પેલિંગ લખવાના છે। પછી જુઓ શું છે? હંસ છે। તો હંસને શું કહેવાય? સ્વાન કહેવાય। એસ ડબલ્યુ એ એન સ્વાન, સ્વાન એટલે હંસ। શું કહેવાય હંસને? સ્વાન કહેવાય। પછી જુઓ શાનું ચિત્ર છે? તો કૂકડો છે। તો કૂકડાને આપણે શું કહીશું? કોક કહીશું। સી ઓ સી કે કોક, કોક એટલે કૂકડો। તો આ રીતના તમારે સ્પેલિંગ લખવાનો છે, સી ઓ સી કે કોક, કોક એટલે કૂકડો। તો આપણે આ ચિત્ર જોવાના છે અને એ ચિત્રની નીચે તેનો સાચો જવાબ લખવાનો છે। તો તમારે ચોપડીમાં આ જવાબ પૂરી દેવાના છે અને પછી જુઓ આગળ અહીંયા આ ચિત્રમાં કલર પૂરવાનો છે। તો તમારે મનપસંદ કલર આ ચિત્રમાં પૂરી દેવાનો છે અને અહીં આગળ આપણે આ પક્ષીઓના નામ લખવાના છે ચિત્ર જોઈને। અને હવે તમારે તમારી અંગ્રેજીની નોટમાં શું લખવાનું છે એ તમારું આજનું હોમવર્ક છે। તો શું છે હોમવર્ક? આપણે આ દરેક પક્ષીઓના નામ છે એ આપણી નોટમાં એક શબ્દ ત્રણ વખત લખવાનો છે। કેવી રીતના લખવાનું છે એ તમને હવે આવડે છે કે એચ ઈ એન હેન, હેન એટલે મરઘી, તો એ હેનનો સ્પેલિંગ ત્રણ વખત લખવાનો, પછી ગુવળનો લખવાનો, પછી કૂકડો। એ રીતના તમારે આ બધા સ્પેલિંગ તમારી અંગ્રેજી નોટમાં ત્રણ વખત લખવાના છે, એ તમારું હોમવર્ક છે। તો તમારે યાદ રાખવું કે આ સ્પેલિંગ નોટમાં ત્રણ વખત લખવાનું છે અને ચોપડીમાં આપણે આ પૂરી દેવાનું છે। તમારે આ ખાલી ચોપડીમાં જ પૂરવાનું છે પણ અને આમાં કલર પૂરવાનો છે, પણ આપણે આ સ્પેલિંગ છે પેજ નંબર 23 એ આપણે આપણી નોટમાં લખીશું। તો યાદ રાખજો આ તમારું હોમવર્ક છે, પેજ નંબર 23 એ નોટમાં લખવું એક શબ્દ ત્રણ વખત।